अस्सलाम वालेकुम, केम छो विद्यार्थी मित्रों, बधा मजा में ने? काले आपणे प्रकरण 11 वाड़ीमां प्रश्न 5 सुधी भणी गया स्वाध्यायवृत्तिमां। आजे आपणे प्रश्न 6 थी भणीशुं। प्रश्न 6 छे, नीचेना प्रश्नों उत्तर 1-2 वाक्यमां लखो। एमां पहेलो प्रश्न छे, तमे क्यारे कोई जग्याए जात जातना फूलो एक साथे खीलेला जोया छे अने क्यां? तो के हाँ, मारा काकाना मित्रनी नर्सरी में अमे गया हता, त्या अमे जात जातना फूलों खीलेला जोया हता। बीजो प्रश्न छे, एवा कोई वृक्षों अथवा छोड़ छे जेने क्यारे फूल आवता ज नथी, ते शोधो अने एना नाम लखो। तो एनो जवाब आवशे हाँ, मेहंदी अने हंसराज नामना जे छोड़ पर अने मनी प्लांट अने नागरवेल पर क्यारे फूल आवता नथी। जो बधाज फूलों तोड़े तो शू थाय? जो बधाज फूलों बगीचाना फूलों तोड़े तो बगीचा में फूलों बचे नहीं अने बगीचा की सुंदरता शू थाय? नाश पामे। पछी प्रश्न 4 छे, लोको फूलों शा माटे खरीदे छे? तो लोको फूलों पूजा धार्मिक विधि माटे, विविध सजावट माटे, शणगार माटे अने भेट आपवा माटे फूलों खरीदे छे। पछी प्रश्न 5 छे, शू तमे कही सको के बधा छोड़ने मूळ होय छे? के हाँ, बधा छोड़ने मूळ होय छे। प्रश्न 6 छे, दीवाल पर उगेला छोड़ना मूळने पाणी केवी रीते मळतुं हशे? तो ચોમાસામાં વરસાદ પડવાથી દીવાલ પાણીથી પલળે છે અને દીવાલની ઈંટોમાં શું રહે છે? ભેજ રહે છે। આ ભેજમાંથી મૂળને પાણી મળી રહે છે। પ્રશ્ન 7 છે, વળની લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? તો લટકેલી ડાળીઓ ઝાડ ઉપર દોરીઓ બાંધીને લટકાવેલી હોય તેવી દેખાય છે। પ્રશ્ન 8 છે, તમે તમારા ઘરે કયા કયા શાકભાજી ખાઓ છો? કે તો હું મારા ઘેર બટાટા, રીંગણ, ફુલેવર, કોબીજ, વટાણા, મૂળા, ગાજર, ટમેટા, બીટ, સુરણ વગેરે શાકભાજી ખાઉં છું। વૃક્ષો પર રહેતા પ્રાણીઓના નામ લખો। વૃક્ષો પર રહેતા પ્રાણીઓના નામ, તો વૃક્ષો પર વિવિધ પ્રકારના પ્રાણીઓ રહે છે, જેવા કે ખિસકોલી, વાંદરા, ગુવળ, કાગડો, પોપટ, સમડી, ચામાચીડિયા અને વગેરે। ફૂલો વેચનારા કયા કયા ફૂલો વેચે છે? તો તેઓ નીચે પ્રમાણેના ફૂલો વેચે છે, ગુલાબ, ગલગોટો, કમળ, મોગરો, જાસૂદ અને રાતરાણી, કરેણ અને ધતુરો। પ્રશ્ન 11 છે, રતને દાદાની વાડીમાં શું શું જોયું? તો રતને દાદાની વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા। તેણે અનાજ, કઠોળના છોડ અને ઊંચા ઊંચા ઝાડ પણ જોયા। પ્રશ્ન 12 છે, તમારા ઘેર તમે કુંડામાં કયા કયા છોડ ઉગાડો છો? તો કે હું મારા ઘેર કુંડામાં તુલસી, મનીવેલ, ગુલાબ, બારમાસી અને ગલગોટાના છોડ ઉગાડું છું। પ્રશ્ન 13 છે, તમારી શાળાના બગીચામાં કયા કયા ફૂલો જોવા મળે છે? તો મારી શાળાના બગીચામાં ગલગોટો, બારમાસી અને ચંપો, કરેણ, ગુલાબ, જાસૂદ અને મોગરાના ફૂલો જોવા મળે છે। પ્રશ્ન 14 છે, ફૂલો ક્યાં ક્યાં ઉગાડવામાં આવે છે? તો કે ફૂલો વાડીમાં, બગીચામાં, ખેતરમાં, નર્સરીમાં, શાળામાં અને ઘરના આંગણામાં ઉગાડવામાં આવે છે। પ્રશ્ન 15 છે, વડવાઈ કોને કહે છે? તો વડની ડાળીમાંથી નીકળતા મૂળને વડની વડવાઈ કહે છે। વડની વડવાઈ વડની શાખાઓને આધાર આપતા અસ્થાનિક મૂળ છે। તો આજે આપણે આ પાઠમાં અહીંયા સુધી જોયું। આગળના વિડીયોમાં હું તમને વધુ સમજૂતી આપીશ। આવજો।